सदानन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लं भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी हरिबड़ गीता ग्रंथनी अंदर कड़वू 33 एमां एम कहे छे के जे भगवाननो भक्त होय छे ए पोतानी अंदर थोड़ाक भगवानना गुण आवे एनाथी जो गरीब भगवानना भक्तने बीवड़ावे छे एनी ऊपर जो सूरवीर थईने वर्ते छे तो निष्कुळानंद स्वामी के व्यक्तिनी मोटी मूर्खामी छे पारका घरेना पहेरी सिंहनुं चामडुं पहेरी શિયાળ જ્યારે સિંહના નખરા કરવા લાગે ત્યારે જો સાચો સિંહ મળી જાય ક્યારેક તો પ્રોબ્લેમ થાય એવી સ્વામી વાત કરે છે. આગળ સ્વામી કડવું 34 એમાં લખે છે, એમ વિચાર કરવો નરને ગણો જી શુભ ગુણ સર્વે શ્રી હરિ તનો જી ગુણ સાગર ગોવિંદને ગણો જી એ સમ નહીં ગુણ આપનો જી આપના ગુણને ગણતા અતિશય અનાદર થાય અર્થ એકે સરે નહીં જાનો જરૂર લજ્જા જાય પહોંચન હોય પોતા પાસળે વળી કરે વળાઈની વાર્તા કામ પડે કેમ કરશું એમ નથી વિચારતા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે મનુષ્યને બહુ વિચાર કરવો. શુભ ગુણ સર્વે શ્રી હરિ તનોજી, જેટલા શુભ ગુણો આ પૃથ્વી પર આપણને દેખાય છે કોઈ પણ વ્યક્તિમાં દેખાય છે, ચાહે સત્સંગમાં હોય ચાહે ઇતર જગ્યાએ હોય, ઘણા એના પાસે એવા શુભ ગુણો છે કે એ વ્યક્તિઓ ભગવાનમાં નથી માનતા, ભગવાનના મંદિરે નથી જતા, પરંતુ ગરીબોની સેવા કરે છે. પૃથ્વી ઉપર ગરીબોની સેવા કરે છે. એ લોકો ભગવાનમાં માનતા, ભગવાનમાં બિલીવે નથી કરતા, નાસ્તિક છે ભગવાનના માર્ગે, છતાં પણ ગરીબોની સેવા, એની નાસ્તિકતા એવી રીતે આવી છે કે જો ભગવાન પરમાત્મા છે અને ભગવાન દયાળુ છે અને બધાની રક્ષા કરે છે તો આવી ઊંચ નીચ કેમ ભગવાને રાખ્યું છે? એકને ખાવા નથી મળતું, એકને બંગલા છે, એકને ગાડીઓ છે, એકને સાયકલ નથી. આવા વિચારોથી એના માઇન્ડમાં નાસ્તિકતા આવી ગઈ, ભગવાન છે જ નહીં. એ લોકો શું કરે છે તો કે ગરીબોની સેવા કરીએ અમે, ભગવાન નથી એટલે ભગવાન વતીથી કોણ સેવા કરે છે? એ લોકો. પણ એમાં એ શુભ ગુણ જે છે એ કોનો છે? ભગવાનનો છે. જ્યાં જ્યાં સારું દેખાય છે એ બધું જ ભગવાનનું છે. શુભ ગુણ બધા ભગવાન પાસે છે, એ સમુદ્ર ગુણોના સાગર છે, એમાંથી ટીપું નાખ્યું છે જ્યાં નાખ્યું છે ત્યાં,
જેમાં દેખાય છે આપણને જે ગુણોનો સાગર દેખાય છે ને, એ તો મહારાજનું મૂકેલું ખાલી એક ટીપું જ છે. તમે જો કે જેટલા સદગુણી છે, જેની અંદર જેટલા ગુણ છે એવા કરોડો ભેગા થાય તો બધા પાસે ભગવાન પાસેથી ગયું, પણ ભગવાન પાસે ઘટ્યું? ભગવાન તો એવા ને એવા જ રહ્યા, એમાંથી બિલકુલ ઘટ્યું નહીં. સમુદ્ર જેવા છે, સમુદ્રમાંથી ચકલી પાણી પીવે, પક્ષીઓ પાણી પીવે, અંદર રહેતા જળચરો પાણી પીવે, સમુદ્ર ઘટતો નથી. એમ પરમાત્મા પાસે સદગુણો ક્યારેય ઘટતા નથી. સ્વામી કહે છે જે સારું છે એ બધુંય મહારાજનું છે, મારું કાંઈ નથી. આત્માએ આવું જે આત્મા ભગવાનને કહેતો રહે છે, પ્રભુ મારી પાસે જે સારું છે એ બધું તમારું છે, અને જે મારી અંદર ખરાબી પડી છે એ બધી કોને ઊભી કરેલી છે? મેં. એમાં ભગવાન તમે કરતા નથી. મારી પાસે જે સારું છે એ બધું તમારું છે, જે ખરાબ છે એ મારી ગાફલાઈ છે. સવારમાં ઉઠીને વહેલા થાળ લઈને અવાઈ ગયું એ કોનું છે? તમારું છે. અને પથારીમાં પડ્યો રહ્યો હોત એ કોનું હતું? મારું. તમારી ઈચ્છા તો છે જ કે મારો ભગત રવિવાર છે તો સવારમાં ઉઠીને થાળ લઈને આવે, છેલ્લો દિવસ છે તો. તમારી ઈચ્છા તો છે જ, ભગવાનની ઈચ્છા તો એવી જ હોય, સાધુની ઈચ્છા તો એવી જ હોય. કોઈ દિવસ ભગવાન કે સાધુની ઈચ્છા એવી હોય કે હાલો ભાઈ તમે ના ભગવાન બસો હોઈ જાઓ જાઓ, એવું હોય જ નહીં. ભગવાનને સાધુની ઈચ્છા એવી જ હોય કે તમે મોક્ષના માર્ગે વધારે આગળ વધો, આ ઈચ્છા. હવે એ ઈચ્છામાં જો આપણે થોડુંક તકેદારી રાખીએ તો તરત ભગવાનને સાધુની દયા થાય તો આપણને એ કરવાની તરત શક્તિ પ્રાપ્ત થઈ જાય ને આપણે એ માર્ગે દોડવા લાગીએ. પણ પથારીમાં પડ્યા રહીએ અને પછી વિચારીએ કે ભગવાનની ઈચ્છા હોય એની મરજીમાં તો પાંદડું હલતું નથી, હું ક્યાંથી હલું? જો એની મરજી વિના એક હુકું પાંદડું ના હલતું હોય તો હું તો 100 કિલોનો છું, ક્યાંથી હલું? આવું ભગવાનના માથે નાખે, ભગવાન કે અમને ન ગમે. મહારાજે વચનાવૃતની અંદર કીધું, ભગવાન ભજન કરાવશે તો થશે, ભગવાન તપ કરાવશે તો થશે, ભગવાન મંદિરે લઈ. આવું મહારાજ કે જે અમારા માથે નાખે છે, મહારાજ કે એવો ગબરગણ ગમતો જ નથી અમને, એ ગબરગણ કહેવાય. કોણ ભગવાનની ઈચ્છા? કોઈ આવવા નીકળ્યા, થાળ લઈને નીકળ્યા છે પણ ગાડી બગડી ગઈ, ત્યાં કહેવાય કે ભગવાનની ઈચ્છા? એ તો ટાઈમે ઉઠી ગયા, ટાઈમે નીકળી ગયા પણ ટ્રાફિક નડી ગયો, ભગવાનની ઈચ્છા. એક્સિડન્ટ થઈ ગયો, ભગવાનની ઈચ્છા, ના પહોંચી શકાયું, એ ભગવાનની ઈચ્છા. આપણો પ્રયત્ન થયો અને સફળતા ના મળી તો મહારાજની ઈચ્છા. તો મહારાજની ઈચ્છાથી જે થાય ને એના માર્ક ભગવાનને આપવા પડે. આપણે અહીં પહેલી સત્સંગની પરીક્ષા લીધી હતી બહુ પહેલાં, ત્યારે 3 માર્કનું કે 2 માર્કનું એવું થઈ ગયું હતું કે જે કન્ફ્યુઝનવાળું હતું, એનો જવાબ ખરેખર જે હતો એ ચડાવવાવાળાની ભૂલના કારણે બીજી રીતનો ચડી ગયો. તો 2 માર્ક બધાને પ્લસ આપી દેવા પડે, કારણ કે ભૂલ કોની હતી? પરીક્ષા લેવાવાળાની હતી. એમ ભગવાનની ઈચ્છાથી જ્યારે કંઈક વિઘન આવે ને તો ભગવાન શું વિચારે? આ ભગતને મંદિર આવવું હતું, મારી ઈચ્છાથી અત્યારે એને ટ્રાફિક નડી ગયો, પણ અત્યારે એને આરતી કરવી હતી, તેનું આરતીનું ફળ એને મળી ગયું, મારે એને આરતીનું ફળ દઈ દેવું, ભલે આરતીના દર્શન એને ન થયા તો પણ, કારણ કે ભગવાનની ઈચ્છાથી થયું. પણ પથારીમ પડી રહ્યો છે, થોડો ભગવાનની ઈચ્છાથી પડી રહ્યો છે. હા, તાવ આવી ગયો, બીમાર થઈ ગયા, શારીરિક પરિસ્થિતિ નથી એ વાત નોખી શાખી, પણ ભગવાનના માથે નહીં. સારા સદગુણો બધા જ કોના છે? મહારાજના છે. આપણા ગુણને ગણતા, સ્વામી કહે છે ગુણસાગર ગોવિંદને ગણોજી, એ સમ નહીં ગુણ આપનો જી. આપણા ગુણને ગણતા અતિશય અનાદર થાય, અર્થ એક સરે નહીં જાણો જરૂર લજ્જા જાય. આપણા ગુણ ગણીએ ને તો એક દિવસ તો આપણી લાજ જાય જ. બહુ આપણે એવું માનીએ કે હું જ ગુણવાન છું, મારી અંદર આ બધાય ગુણ છે, પણ ભગવાન ક્યારેક ચકરડું ફેરવે ને તો આપણી ક્યાંક લાજ જતી રહે. એટલે હંમેશા દિન જ રહેવું, જે કાંઈ છે મારા તમારું છે, તમે કરાવો છો, તમારાથી થાય છે, તમે કરાવીને મારી ઉપર રાજી થાવ છો. એક ભગવાન જ આવા છે. કોઈ દિવસ કોઈ વ્યક્તિ એવો ના હોય કે તમને કંઈક આપે, તમે તમને શોભાડે, શોભાડીને પાછા તમને વખાણે અને યશ પણ તમને આપે. માની લો કોઈ વ્યક્તિએ 5 લાખ રૂપિયા તમને દીધા, પછી તમને કીધું તમે આટલું એક ઘર લઈ લો, ગાડી લઈ લો, આ લઈ લો, બધું લીધું, પછી તમારા વખાણ કરે, તમારી શોભા કરી, તમારા વખાણ કરે, તમને જ યશ આપે કે આ બધું તમારું છે, એવા તો મનુષ્યમાં એવી શક્તિ ના હોય. કોઈને કહી દે એ બધું દેખાય છે ને તમને, તમને ખ્યાલ નહીં હોય. માણસ શું કે
એમની પાસે તમને દેખાય છે, તમને ખ્યાલ નહીં હોય, આમ તો તમને એવું લાગતું હશે કે આ બધું એમને કર્યું, પણ એવું નથી. હા, આ તો તમારી જાન માટે. શું? તમારી. આવું તો પાછો 100 જગ્યાએ કહી દે, કોઈને કહેતા નહીં, પણ તમારી 100 વ્યક્તિ પાસે જાન કરવી છે. પરમાત્મા એવા છે, બધું જ એ કરે છે, બધું જ એ કરાવે છે. આટલો મોટો અન્નકૂટ આપણે બધા લઈને આવ્યા, બરાબર, અહીં બધા પાટિયા ગોઠવ્યા, બધું આ કરાવ્યું કોને? મહારાજે. સ્ત્રી ભક્તો આખી રાત કોઈક જાગ્યા હશે, કદાચ અહીંથી મોડા જઈને તાજું બનાવીને લાવવું હશે, વહેલા કેટલા ઉઠ્યા હશે, દૂરથી આવવાવાળા કેટલા વહેલા ઉઠ્યા હશે, બરાબર, આખી રાત જાગ્યા હશે, પણ એ જગાડ્યા કોને? મહારાજે. હા, આ વાત કોને સમજવાની છે ખબર છે? ફક્ત જે વ્યક્તિ જાગ્યો છે એને, બીજાએ તો એમ જ સમજવાનું છે કે આ કેવા મોટા ભગત કહેવાય કે આ આખી રાત. પાછું આપણે બધું નહીં ઠોકી બેહાડવાનું ભગવાન પર. કોઈ ભગવાનના ભક્તને આ પાછું આવું થાય કે એમાં પેલું નહીં, મુક્તાનંદ, પેલા મુક્તાનંદ સભા જીતીને આવ્યા તો ઓલા હરિયાનંદ હતા, હરિહરિયાનંદ, એને ઈર્ષા હતી મુક્તાનંદ સ્વામી આરે, તો મહારાજે કહ્યું કે અમારા ગુરુ આખી સભા જીતીને આવ્યા વડોદરાની. તો એને શું જવાબ દીધો મહારાજને? કે મહારાજ, તમારી ઈચ્છા હોય ને મહારાજ, તમારા પ્રતાપે તો એક નાનો સાધુ મોકલો ને, કોઈ અભણ મોકલો ને, તોય જીતીને આવે મહારાજ. મુક્તાનંદ સ્વામી જીતીને આવે એમાં હું પ્રતાપ કોનો કીધો? પણ મૂળિયું કોનું ખોદ્યું? પ્રતાપ મહારાજ નો કીધો મૂળિયું. હવે કોઈ કે આ ભગત કેટલું કહેવાય શ્રદ્ધા, કે કેટલા દૂરથી હવારમાં વહેલા ઉઠીને થાળ કરીને આવ્યા, પછી આ કથા સાંભળી હોય ભાઈ કે ભાઈ એ તો ભગવાન લાવ્યા, એ ભગત થી કઈ ના થાય, એવું ના થાય. આ તો ફક્ત ભગવાનનું કરતાપણું દરેક વ્યક્તિએ પોતા પૂરતું સીમિત સ્વીકારવાનું છે. મારે તો એમ જ મહિમા સમજવાનો તમારો કે આ કેવા ભક્તો છે, હવારની અંદર આવો અન્નકૂટ લઈને આ દેશની અંદર આમ આવ્યા, આ ભગત આટલે દૂરથી આવ્યા, મારે તો એમ જ સમજવાનું છે પોતાને. પણ દરેક વ્યક્તિએ પર્ટિક્યુલર પોતા માટે એવું સમજવાનું છે કે મારાથી જે થયું એ કોને કર્યું છે? મહારાજે કર્યું છે. આવું છે, બાકી બે પોઈઝન બને. જો ઓલો એવું સમજે, કોઈ ભક્તનો મહિમા જ ન સમજે, તો એ પોઈઝન બને. અને વ્યક્તિ પોતે જે કરે છે એવું સમજે કે મારાથી જ થાય, તો એ પોઈઝન થાય. આ બે પોઈઝન છે, એટલે બેયને વિચારપૂર્વક વિચારવાનું. પોતા માટે ભગવાન કરે છે, જે મારામાં સારું છે બધું મહારાજનું છે, આવું રાખવું. પહોંચન હોય પોતા પાસડે, પહોંચ તો કઈ આપણી પાસે છે નહીં, વળી કરે વળાઈ નિવારતા. હાંજ પડીને યુધિષ્ઠિર પાસે કોઈ ભિક્ષુક આવ્યો, યુધિષ્ઠિર કે કાલે ભિક્ષા દઈ જા, કાલે હવાર આવજે. ભીમને ખબર પડી, આમ ભીમની બુદ્ધિ જાડી કહેવાય, ખાવાવાળો કહેવાય, જાડી બુદ્ધિવાળા કહેવાય, પણ ભીમ તે દી ગયા નગરનું નગારું હોય, એ નગારું બે જ ટાઈમે વાગે, એક રાજાને કંઈક સૂચન આપવું હોય મોટું તો એ નગારું વાગે, એટલે આખું રાજ્ય ભેગું થઈ જાય, કાં તો રાજા કંઈક જીતીને આવે તો એ નગારું વાગે, કાં તો રાજ્ય ઉપર ચઢાઈ થવાની હોય તો નગારું વાગે. ભીમે નગારું વગાડ્યું એટલે આખું નગર ભેગું થઈ ગયું. યુધિષ્ઠિરે આંખો ચોડીને ભેગા થઈ ગયા, હાંચ પડી હતી. યુધિષ્ઠિર કે ભાઈ નગારું હાનું વગાડ્યું, કાંઈ ઉપાધિ? તો કે ના ભાઈ, કાંઈ ઉપાધિ નથી. તો કે કાંઈ કહેવાનું છે? તો કે આ કહેવાનું છે, ચોક્કસ જાહેરાત કરવાની છે. તો કે આપણે લડાઈ તો થઈ નથી, કંઈ જીત તો થઈ નથી, શું કહેવાનું પ્રજાને? તો કે ના ના મહારાજ, તમે જીત્યા છો મોટા ભાઈ, તમે બહુ મોટી જીત કરી છે. પણ મેં તો કંઈ આપણે યુદ્ધ કર્યું નથી, ભીમ તો આવી મસ્કરી શા માટે કરે છે? આ તને ખબર છે આ રાજ્યની પ્રજા હશે? ના ના ભાઈ, તમે જીત કરી છે, તમને ખબર નથી તમે કેટલી મોટી બાજી જીતી ગયા, દુનિયાનો કોઈ ના જીત્યો હોય તમે જીત્યા છો. યુધિષ્ઠિર કે શું જીત્યો? ભાઈ તમે છે ને મૃત્યુ પર પગ મૂક્યો છે, તમે મૃત્યુને જીતી ગયા. યુધિષ્ઠિર કે હોતું હશે, મૃત્યુને કોઈ જીતી શકે? આ મૃત્યુ લોક જ, આનું નામ જ મૃત્યુ લોક છે, આમાં કોઈ એવો ના હોય કે જે મૃત્યુને જીતીને આ લોકમાં રહી શકે. ત્યારે ભીમ કે ભાઈ, હમણાં પેલો ભિખારી આવ્યો તો એને તમે એવું કીધું કાલ સવાર તને ભિક્ષા દઈશ, તે કાલ હવાર સુધી તમારા પ્રાણ રહેશે? યુધિષ્ઠિર કે ના, તો બસ મને એમ લાગ્યું કે તમે મૃત્યુ પર વિજય મેળવ્યો છે એટલે મેં નગારું આ વગાડ્યું. યુધિષ્ઠિરની આંખો ખુલી ગઈ, પેલા ભિખારીને બોલાવીને આપી દીધું. જીવ ગમે એવું વિચારે કે હું કાલે આમ કરી દઈશ ને 2 કલાક પછી આમ કરી દઈશ, આપણે બધા બોલતા હોઈએ પણ આપણી પહોંચ છે ખરી 2 કલાક પછીની?
એક મિનિટ પછીની પહોંચ છે, આપણે એક મિનિટ પછી આપણે આવું કરી જ શકીશું એની કોઈ ગેરંટી નથી. હા, આપણે બોલીએ, બોલવું જોઈએ, પણ અંતરમાં થોડી થોડી વારે વિચારવું જોઈએ કે મહારાજ કરાવશે તો થશે. શું વિચારવું જોઈએ? મહારાજ કરાવશે તો થશે. આપણે બધું આ લોકોના વ્યવહાર છે. તમારા લગ્ન પ્રસંગ હોય તો તમે એવું જો વિચાર્યા કરો કે આવતા વર્ષે 22 તારીખે લગ્ન લેવા છે, મહારાજ કરાવશે તો થશે, કંકોત્રી છપાશે તો ઠીક, દીકરા દીકરીઓના કપડાં લેવાશે ઠીક, તો કાંઈ ના થાય, આખી જિંદગી જતી રહે. પ્રયત્ન પણ કરવાનો છે, પણ અનુસંધાન રાખવાનું છે કે મારે ગમે એટલું કરવું હોય તો ક્યારે થાય? મહારાજ કરાવશે. મારે કરવું છે પણ મહારાજ કરાવશે તો થશે. આટલા અનુસંધાને સહિત કરવું, આપણી કોઈ પહોંચ નથી, આપણાથી કાંઈ થાય નહીં. જેમ દામ વિનાની હામ હૈયે, કરે કોઈ સુખ કારણે, તે તો પાંગડુએ ચાલવા પણ લીધું વિના વાહન બારને. કોઈ ધન વિના, ધન વિના કોઈ એવી ઈચ્છા કરે, લંગડો કે અપંગ માણસ એવી ઈચ્છા કરે કે મારે વાહન વિના પહોંચી જવું છે, વાહન વિના, સાધન વિના મારે પહોંચી જવું છે, પગ નથી, રૂપિયા નથી, અને કોઈ વિચારે કે મારે વાહન વિના આ જગ્યાએ જતું રહેવું છે તો જઈ શકે ખરો? એમ આપણે બધાએ વાહન વિનાના, પગ વિનાના છે મોક્ષ માર્ગે. આપણી પાસે નથી કોઈ વાહન, આપણી પાસે નથી કોઈ પગ. આપણા પગ કો કે વાહન કો, એ ભગવાનને, ભગવાન ભગવાનના મોટા પુરુષનો આશરો છે. આ આપણું વાહન. આપણા પગ ના હાલતા હોય, વાહન ના હોય, પણ કોઈ આપણને ઉપાડવા વાળો હોય તો જ્યાં જવું હોય ત્યાં જતા રહીએ ને. તમને ખબર છે, ઓલા બદ્રીનાથ ને કેદારનાથ ની યાત્રા એ બધા જાય તો જેનાથી ચડી ન શકાય, ઓલા પાલખી વાળા બેહાડી દે ને ચાર જણા લઈને જતા રહે ઉપર, તો કેદારનાથ ચડી જાય. બદ્રીનાથ ઉપર જતો રહે માણસ, ઉંમર વાળા હોય એને એમાં બેહાડીને લઈ જાય, પેલા ખચ્ચર ઉપર બેહાડે તો ત્યાં ઉપર જતો રહે. પણ જો હાલીને જવું હોય તો ત્યાં આગળ તંદુરસ્ત માણસ પહોંચી જાય, પણ જેના પગ નથી હાલતા એવાને તો એ પાલખીમાં જ બેહવું પડે. એમ આપણે બધા પાલખી, મોક્ષ માર્ગમાં પાલખીમાં બેહવામાં જ માલ છે. થોડુંક એ જોર કરીએ ને તો આ મોક્ષમાં તો સુસવાટા કેટલા છે, અહીં તો પવન કેટલા છે, આ ટોર્નેડો તો 100 માઇલની સ્પીડે આવતો હોય, 150, આ તો કિલોમીટરની માઇલે આવે. માયાનો એક જ ટોર્નેડો આવે ને તો ક્યાંય આપણે ઉછળીને જતા રહીએ. આ બ્રહ્માંડમાંથી ક્યાં બ્રહ્માંડમાં જઈએ નક્કી નહીં, આ મનુષ્ય જન્મમાંથી કેટલી લક ચોરાસીઓ જતા રહીએ નક્કી નહીં. એક જ પવન, ખાલી એક જ પવન, માયાનો એક જ વંટોળ ફરે ને. માની લો આખી જિંદગી આપણે ભગવાનનું ભજન કરતા હોઈએ, આપણા બળે બસ હું કરું છું, મારાથી થાય, મને કાંઈ ના થાય, આવી રીતે કરતા હોઈએ ને, એક જ વાવાઝોડું આમ આવે ને માયાનું, ક્યાંય ચકડીએ ચડાવી દે. ભરતજી, તમે વિચારો, પુલહાશ્રમ તમે જે આવ્યા હતા યાત્રામાં, પુલહાશ્રમ તમે જોયું ને, કેટલું ઠંડુ પાણી, કેવી ઠંડી જગ્યા. એ તો એ દિવસે ભગવાનને, ગુરુજીની દયાથી સારું વાતાવરણ હતું, નહીં તો એ 4 વાગ્યાના ટાઈમે ને આ સુસવાટ આવે ને, માણસ ઉડીને એઠો પડે, ખીણમાં જતો રહે. એ તો એક હિંમત કરીને આપણે જતા રહ્યા હતા એ દિવસ. પણ એ જે ઉપર એ જગ્યાએ ભરતજી તપ કરવા માટે આખું રાજ્ય છોડીને જતા રહ્યા, આખી જિંદગીને આ તપ કર્યું, પોતાની વૃત્તિ ભગવાન હારે લાગી ગઈ, હવે ભગવાનને પામી જ ગયા એવું થઈ ગયું. છતાં પણ એક માયાનો વંટોળ દયામાંથી પ્રગટ થયો. તમે વિચારો તો ખરા, કામમાંથી નહીં, ક્રોધમાંથી નહીં, લોભમાંથી નહીં, માયા કયું સ્વરૂપ ધારણ કરીને આવી? દયા. દયાનું સ્વરૂપ માયાએ ધારણ કર્યું. ભરતજીને ખ્યાલ ન રહ્યો, પોતાના પુત્ર, પરિવાર, પત્ની, પોતાના દાસ દાસીઓ, પોતાની પ્રજા, એની પર કોઈ પર દયા ના આવી. એ ભરતને એક પુગલાના બચ્ચા પર દયા આવી કે આને બચાવવું જોઈએ. બચાવ્યું દયાએ કરીને, હેત બંધાનું. દયાના રૂપમાં થઈને, દયા તો ચોખ્ખી ભગવાનનું સ્વરૂપ હતું, પણ એ દયા કર્યા પછીથી એ બચ્ચાને જ્યારે બહાર કાઢ્યું અને બચ્ચાને થોડું નિરખીને જોયું, એના વિચારોમાં ભરતજી ચડ્યા, એમ એમ દયાના કારણે લપસના માર્ગે કરીને મમત્વમાં બંધાઈ ગયા. અને મમત્વ થયું. કેટલા જન્મ આવ્યા? 3 જન્મ. માયાનો એક જ વંટોળ, કામમાંથી નહીં. બીજા ઋષિ મુનિઓ તો એવા હતા, તપ કરતા હતા અને કોઈ સ્ત્રીમાં બંધાણા, બીજા બધા ક્યાંક સ્ત્રીમાં બંધાયા, ધનમાં બંધાણા, એને કરીને પડ્યા. એ તો કામને લોભ થકી પડ્યા, ક્રોધ થકી પડ્યા. પણ ભરતજી તો દયાએ કરીને પડ્યા. હવે આટલું ચોખ્ખું દયા તો કેટલી સારી વસ્તુ છે. દયાળુ માણસ ના હોય એને કોઈ માણસ જ ના કે આના હૃદય તો હાવ પથ્થર જેવું છે. દયા તો હોવી જ જોઈએ. તો એક
ભગવાનના સંત પુરુષ તરીકે દયાની જરૂર છે, દયા રાખી ખરી, પણ એ દયા જો મોહમાં પરિણમી ગઈ, માયાએ જો એનું સ્વરૂપ લઈ લીધું તો ભરતજીને 3 જન્મ આવ્યા. હવે આપણે કંઈ ગમે એટલું જોર કરીએ આપણે કે ના, હું તો મારા બળે, આપણે તો મહારાજને કહેવું પડે, મહારાજ એકેય રૂપની અંદર માયા ના મોકલતા, એકેય રૂપમાં. હજુ આગળ અમના આના પછીનું પદ છે ને, એ હજુ આવતીકાલે તમે કથા સાંભળજો ફરીથી. આજે આ પદ પૂરું થાય ને, આવતીકાલની કથા ના ચૂકતા, કઈ કઈ રૂપે માયા આવે છે એ આવતીકાલના રૂપમાં, આવતીકાલના પદમાં આવશે કે કેવી કેવી રીતે માયા આવે છે. દયાના રૂપમાં આવે, આ રૂપમાં આવે, આ રૂપમાં આવે. ઘણી વખત ખબર ના પડે કે આ માયા આવી ગઈ છે મારે વિશે. એટલે ભગવાને બહુ સરસ કીધું. અમને સંતોને શું કીધું તમે વિચારો, ભગવાન કેટલું સજાગ રાખે છે અમને સંતોને, કે અંત્યનું 19મું વચનામૃત રોજ વાંચવું સાધુને, અમને આજ્ઞા કરી છે. એની અંદર મહારાજે બે વાત કીધી, એક જે ત્યાગી થયો હોય એને દેહને દેહના સંબંધીને વિશે પ્રીતિ ન રાખવી, દેહને દેહના સંબંધીમાં પ્રીતિ ના રાખવી. એવો જો એને પ્રીતિ હોય તો એ તો મહારાજ કે પંચ મહાપાપનો કરનારો તેથી પણ વધારે પાપી છે, પશુ જેવો છે, સત્સંગમાં પડ્યો છે તો એવો ત્યાગી પશુ જેવો કીધો મહારાજે, એ ઢોર જ છે. તમે વિચારો ત્યાગીને આવું કીધું. પછી મહારાજ એવું કીધું કે કદાચ માની લો કે તમારો દેહનો સંબંધી તમે ત્યાગી છો, અને દેહનો સંબંધી છે તમારા માં બાપ કાકા કી જે કાંઈ થતા હોય એ બધાય સત્સંગી છે, તો પણ એનો સત્સંગી તરીકે ગુણ ન લેવો. કારણ કે જો એનો ગુણ લેવામાં આવે કે આ સત્સંગી છે, તો બીજા સત્સંગી કરતા એનું મહાત્મ્ય વધી જાય. કારણ કે એક તો સત્સંગનું હેત અને બીજો દેહનું હેત. કેટલા સજાગ પોતાના સાધુને રાખ્યા છે વિચારો તમે. પોતાનો સંબંધી સત્સંગી હોય તો પણ એને વિશે હેત ન રાખવું, કારણ કે એમાં હેત કરે તો જેવું બીજા ઉપર હેત હોય એવું એની ઉપર, એના કરતાં આમાં વધી જાય. પેલાને એક પ્રસાદનું પેકેટ દેવાતું હોય તો ઓલાને બે જતા રહે, સમજાયું? એટલે ના રાખવું. પછી હજુ આગળ સજાગ કરે છે, તમારી જે સેવા કરતો હોય, જે હરિભગત રોજ સેવા કરે છે. હવે રોજ સેવા કરે તો એમાં તો હેત થાય કે ના થાય? થાય ને, કે અમારા સેવા ભાવી ભક્તો છે, થાય ને. શ્રીજી મહારાજ કે એમાં પણ સેવાના સ્વાર્થે કરીને હેત ના કરવું. હા, એવી રીતે હેત કરવું કે આને ભગવાન ભજવાનું કેવું તાન છે, આ કેવી ભગવાનની સંતોની મંદિરની કેવી સેવા કરે છે, કેવા સારા મોમુક્ષુ છે, એમ હેત કરવું. પણ મારી માટે આ કરે છે એટલે આ બહુ સારા છે. મહારાજ કે આ બધા બહુ પાતળા, આ બધી ભેદરેખાઓ બહુ પાતળી છે, ખબર ના પડે જો ના ઓળખીએ તો. આટલું સજાગપણું મહારાજ અમને ત્યાગી સાધુ થયા ને ત્યાર પછી પણ આટલું આપે છે. એટલે તમે તો ખુલ્લા મેદાનોમાં દોડો છો, એટલે તમારે બધી પાતળી રેખાઓ નહીં, તમારે તો જાડી જાડી રેખાઓ ઓળંગી જાવ તોય ઘણું છે. અમારે પાતળી ઓળંગવાની અને તમારે જાડી, મોટી મોટી દિવાલો દેખાય એવી જ ઓળંગવાની તમારે. અમારે તો દેખાય નહીં એવી પાતળી હોય આ બધી, કોઈ વાર છેલ્લે ખબર પડે કે આ દિવાલ રહી ગઈ હતી એમ, એવી એકદમ આમ. અમારી દિવાલો કેવી છે, એકદમ આમ પાતળ, પેલા કરોડિયાની લાડ કેવી હોય એનાથી પણ સેન્સિટિવ, 100 એના 100 પાર્ટ કરો ને એટલી પાતળી દિવાલો અમારી છે, બહુ જ ઓળખવી પડે. અને તમારી દિવાલો છે ને મોટા આમ થાંભલાઓ છે ને એવી છે, એટલે તરત ઓળખાઈ જાય, દેખાઈ જાય. ખાલી તમારે આમ ટપવાનું જ છે, તમારે પાતળી દિવાલો આવવાની નથી. તમારે તો મોટી મોટી દિવાલો ટપી જાઓ એટલે કામ પૂરું થઈ ગયું. પણ આપણી પહોંચથી પહોંચાતું નથી, ભગવાનની પહોંચથી પહોંચાય છે. માટે મોટપન માનવે ગુણ પર ના પામીને દિન આબે ન વરતવો સૌ સંતને શેષ નામીને. માટે સ્વામી કે કોઈ મોટપ પોતાને વિશે માનવી નહીં, ગુણ પર ના પામીને, બીજાના ગુણ પામીને આપણે શું મોટપ પામવી. બધાય ભગવાનના સંતો ભક્તોને માથું નમાવવું ને એની આગળ દિન આધીન રહેવું. અલ્પ ગુણના અભિમાનમાં અપરાધ થાય શુદ્ધ સંતનો પામવાનો સુખ રહે પાછળે આવે દુઃખ અત્યંતનો. અલ્પ ગુણનું અભિમાન, ગુણ તો છે જ, ગુણના કારણે જ અભિમાન આવે, ગુણ ના હોય તો અભિમાન આવે જ નહીં. જે હવારમાં ઉઠીને લઈને આવ્યો નથી એને કોઈ દી થાય નહીં કે હું હવાર મંદિર ગયો તો ને મારાથી જ થાય, એવું ના થાય. જે આવ્યો હોય એને જ થાય. જે 5 માળા કરતો હોય, 500 માળા કરતો હોય એને થાય કે હું રોજ 500 માળા કરું છું. જે ધારણા પારણા કરતો હોય એને એમ થાય હું કરું છું. જે 4 ટાણા ખાતો હોય એને ક્યાંથી થાય? જેનામાં ગુણ છે એમાં જ અભિમાન આવવાના ચાન્સીસ છે. જેમાં ગુણ નથી એ અભિમાન કરે તો શાનું કરશે? એની પાસે ગુણ જ નથી, શાનું અભિમાન કરશે? પણ સ્વામી કહે છે અલ્પ ગુણના અભિમાનમાં, આપણામાં થોડો ગુણ છે
એના અભિમાનમાં કોઈ અપરાધ થઈ જાય, કોઈ શુદ્ધ સંતનો કે કોઈ શુદ્ધ ભક્તનો અપરાધ થઈ જાય, આવું ભગવાનના ભક્તે ના કરવું. પામવાનું સુખ રહે, પાછળે આવે દુઃખ અત્યંતનું. આધારાનંદ સ્વામી અક્ષરધામના મુક્ત આ પૃથ્વી પર આવ્યા, હરિચરિત્રનો સાગર જેવો ગ્રંથ લખ્યો, આટલો મોટો ગ્રંથ લખ્યો, પણ સ્વામીએ હરિચરિત્રનો સાગરના પહેલા જ તરંગમાં, પહેલા જ તરંગમાં, છઠ્ઠી કે બારમી કડી હશે પણ પહેલા તરંગની અંદર જ કડી લખી, તાતે મમ ગુરુ પરમ દયાલા મુક્તાનંદ મુનિ કૃપાલા મોય કહે ચરિત્ર હિ જૈસે, મોય કહે હરિ ચરિત્ર હિ જૈસે, તાકી કૃપા સે લિખત હે તૈસે, તાતે મમ ગુરુ પરમ દયાલા મુક્તાનંદ મુનિ કૃપાલા. મારા ગુરુ મુક્તાનંદ સ્વામી એમની કૃપા થકી મોએ કહે ચરિત્ર હિ જૈસે, મને જેવા ચરિત્ર એમને કીધા એવા મેં લખી લીધા એવું નહીં, મોએ કહે ચરિત્ર હિ જૈસે તાકી કૃપા સે લિખત હું તેસે. મોટાના વાક્યોને વાંચીએ ને ત્યારે વિચાર આવે કે આને કેટલું બધું આમ પોતાનો શૂન્ય ભાવ કરવા મહેનત કરી છે. આપણે તો કદાચ થોડો કરી દઈએ, મારી ઉપર મારા ગુરુની કૃપા છે, મને કીધું એવું મેં લખ્યું, જેવું મને કીધું એવું મેં, પણ લખ્યું કોને પાછું? તાકી કૃપા સે લિખત હું તૈસે. આવા મોટા અક્ષરધામના મુક્ત જેને કોઈની જરૂર નથી, જેને ડાયરેક્ટ પરમાત્મા સાથેનો સંબંધ છે, પણ ગણે છે શું પોતા ઉપર? કોઈની કૃપા, ભગવાનની કૃપા, સદગુરુની કૃપા. પણ એ કૃપાને પાછું આ કડી જ્યારે મેં પહેલી જ વાર વાંચી હતી ત્યારે એની ઉપર લગભગ એક કે બે દિવસ સુધી કથા કરેલી છે, એ હરિચરણ સાગરની કથા શરૂ થઈ ત્યારે. કે વિચારવાનું છે એ કે સ્વામીએ કૃપા કેટલી બધી ગણી, એક તો ચરિત્ર કીધા એ કૃપા, મુક્તાનંદ સ્વામી મળ્યા એ કૃપા, મહારાજે મને લખવા માટેનો અત્યારે આટલો યોગ આપ્યો, મારા શરીરમાં શક્તિ આપી એ કૃપા, અને લખવાની બુદ્ધિ આપી એ કૃપા, અને હાથ ચાલે છે એ કૃપા, અને કેવું લખવું છે એ મહારાજને મુક્તાનંદ સ્વામીની કૃપા. આમાં સ્વામીએ શું કર્યું? સ્વામીએ શું કર્યું મન કો? કઈ કર્યું? કશું કર્યું? કન્ફ્યુઝ થઈ ગયા ને તમે? સ્વામીએ બધું જ કર્યું, છતાં પણ સ્વામીએ કઈ ના કર્યું. બસ આપણે આવા થવાનું છે, આપણે કરવાનું છે બધું જ મહારાજ માટે, મહારાજને રાજી કરવા બધું જ કરવાનું છે, તો પણ કાંઈ નથી કર્યું એવી રીતે રહેવાનું છે. બસ આવી રીતે જે રે એ મુક્ત થાય, અને જે મેં કાંઈ કર્યું છે એવી રીતે રે એ બંધન પામે. ઓલું બંધન તો કહેતો જ નથી, જગતના બંધનની વાત નથી કરતો. સત્સંગમાં આવ્યા પછી સત્સંગ પ્રદાન થઈ જાય એ પછીની પણ સોનાની સાંકળ છે, એ આપણને ના બાંધે. પેલી લોઢાની સાંકળ છે, આ સોનાની છે. આ મેં કર્યું છે નહીં, કૃપાથી થયું છે, કૃપાથી થયું છે. હવે કૃપાથી થયું હોય એમાં કોઈ દી અહંકાર આવે ખરો? આવે? આ અન્નકૂટ ગોઠવવા ચાર જણને મહેનત કરી, હાલો ચાર વ્યક્તિએ મહેનત કરી છે આ અન્નકૂટને ગોઠવવા માટે. આની અંદર એક વ્યક્તિ એવા છે કે જે 10 આઈટમ લઈને આવ્યા છે, અને એક એવા છે એક જ વસ્તુ લઈને આવ્યા છે, બરાબર. હવે ચાર વ્યક્તિએ આ બધું ગોઠવવા રાતનો ઉજાગરો કર્યો હોય, મહેનત કરી હોય, બનાવવા મહેનત કરી, પણ બિરદાવવામાં ચાર જણ છે એમાંથી બેને બિરદાવવામાં આવ્યા અને એકને થોડોક બિરદાવવામાં આવ્યો, એકને બિરદાવ્યા જ નહીં, એનો કોઈ નામ નિશાન જ ના આવ્યું. બેને બહુ બિરદાવ્યા, એકને ઓછું બિરદાવ્યું, એકને કોઈ બિરદાવવાનું નક્કી નહોતું, અચાનક થઈ ગઈ, બસ ભગવાન કે સાધુનો સંકલ્પ થઈ ગયો, બિરદાવી દીધા, બેના નામ આવી ગયા ને બોલી ગયા. પછી એકનું થોડુંક બિરદાવ્યું, એકને બિલકુલ ના બિરદાવ્યા. તો જો એવું હોય ને કે જે કાંઈ થયું છે બધું શાનાથી થયું છે? કૃપાથી, કૃપાથી થયું છે ને મહારાજથી થયું છે. તો આને એવું ના થાય કે મને કેમ નહીં, એ તો મહારાજે કરાવ્યું છે. એમાં ચાર હરિભગત એક સાથે સેવા કરી, પણ બેને હાર પહેરાવવામાં આવ્યો ને બેને ના આવ્યો, ચારે સાથે સેવા કરી હતી, બેને બહુ બિરદાવવામાં આવ્યા ને બેને ના આવ્યા. તો જો બધા પાસે એવી સમજણ હોય કે આ તો બધું મહારાજે કરાવ્યું એટલે થયું, તો ઓલા બેને જેને નથી બિરદાવ્યા ને એ પણ શું સમજશે કે કરાવ્યું તું કોને બધું? મહારાજે. તો કોને હાર પહેરાવો ને કોને ના પહેરાવો નક્કી કોણ કરે? કોણ નક્કી કરે? મહારાજ. તો મહારાજને એ બે ભગતનું નામ સંતો પાસે બોલાવું તો સંતો એમને હાર પહેરાવી દીધો મહારાજનો પ્રસાદીનો, અને ખરેખર પહેરવાનો હતો કોને?
કોને પહેરવાનો હતો હાર? જેને કર્યું છે એને. કર્યું છે કોને? બોલો કોને કર્યું છે? તમે બોલશો તો આ ગોખાશે. કોને કર્યું છે? હાર કોને પહેરવાનો હતો? પણ મહારાજે પહેરાવ્યો કોને? ચારમાંથી બે જણને. તો બેને નથી પહેરાવ્યો, કોની ઈચ્છા છે? બેનું નામ નથી બોલાવ્યું, કોની ઈચ્છા છે? એને નથી બિરદાવ્યો, કોની ઈચ્છા છે? મહારાજની. ભલે ઓલા સંત કે કોઈ ભક્ત ભૂલી ગયા, એ ભૂલી ગયા, પણ એને ભૂલાડ્યું કોને? એ કોને સમજવાનું છે? ઓલા ચારને. હા, એ સંતને નથી સમજવાનું, એને તો એવું જ સમજવાનું છે કે મારી આટલી ભૂલ થઈ ગઈ. બરાબર સમજજો, એને એવું જ સમજવાનું છે કે મારી આટલી ભૂલ થઈ ગઈ, હતા ચાર ને મારાથી બે જ નામ બોલાયા. પરંતુ એ ચારને એવું સમજવાનું છે કે આ મહારાજનું હતું, મહારાજે કર્યું. બે પક્ષને સમજતા આવડવા જોઈએ. આ સત્સંગમાં સમજણને એટલે જ પાકી કરવાની. હવે બેને નથી પહેરાવ્યા, બેને પહેરાવ્યા તો કંઈ નહીં, મહારાજને એ બેને પહેરાવતા પહેરાવ્યા. કર્યું તો મહારાજે, અમે જ કર્યું જ નથી કંઈ. બીજું, ઓલા બેને પાછો એવો વિચાર આવે, હાર પહેર્યો હોત, સ્ટેજ ઉપર ગયા હોત, સ્વામીએ બે વખાણ કર્યા હોત, ખબર નહીં હારો આ જીવ તો ફૂલનસી છે ને ક્યાંક ફૂલાઈ ગયો હોત, અને પછી મારે હારું એ ટાળવા માટે કેટલા વિચારો કરવા પડત, એના કરતાં ભગવાને કેટલી દયા કરી મને જોખમમાં નાખ્યો જ નહીં, જોખમમાં નાખ્યો જ નહીં. આ હોલની અંદર અહીંયા આગળ બે સાપ મોટા ઝેરી ભરાઈ ગયા હોય આ હોલમાં, અને પછી ફોન કરીએ કે આવા સાપ છે તો બે પાંચ હરિભક્તો આવો પકડવા માટે, તો જેટલા હરિભક્તોને ફોન કરીએ, ભગત આવજો ને જરા સાપ પકડવા આવવાનું છે, સાપ પકડવા આવવાનું છે, તો જે લોકોને આ હોલમાં બોલાવીએ બરાબર, અને બાજુની અંદર મોન્ટુ બંધ અહીં નજીક રહેતા હોય પણ એમને ફોન ના કરીએ અને દૂરવાળાને બોલાવીએ, જ્યારે નજીકવાળાને ખબર પડે કે સંતોએ નહોતા બોલાવ્યા, તો રાજી થાય કે કુરાજી થાય? બોલો, રાજી થાય કુરાજી થાય? રાજી થાય કે હારું થયું, જોખમમાં હાથ ના નાખ્યો. હારું સ્વામી, આવું કંઈ કામ હોય ને તો દૂરથી જ બોલાવા, નજીકવાળાને ના બોલાવે. કેમ? કારણ કે જોખમ હતું. શું હતું? જોખમ. તો હાર પહેરવો, વખાણ થાય, આ બધું જોખમ છે, ઝેરી સાપ જેવું છે. ના મળ્યું, બહુ સારું થયું, બહુ જ સારું થયું, ભગવાનની બહુ મોટી દયા. સારું થયું સ્વામી, ગોખીને બેઠા હતા તોય ભૂલાડી દીધું સ્વામીને, બહુ સારું થયું. સ્વામી નક્કી કરીને કાગળમાં લિસ્ટ લઈને આવ્યા હતા તો સ્વામી ભૂલી ગયા, બહુ મોટી કૃપા ભગવાનની, સાધુની બહુ મોટી કૃપા. આ કથા વાર્તા વાળાને થાય. હા, આપણે ભાગશાળી છીએ કે આપણને ઘનશ્યામ મહારાજ, ગુરુજી જેવા મોટા સાધુ, નિષ્કુળન સ્વામી જેવા ગ્રંથો, સંતો, હરિભક્તો બધા એવા મળ્યા કે જે આપણને અંતરદ્રષ્ટિ થયા કરે. માટે વિચારી વર્તવું ઘણું ઘણું ગરજું થઈ. કેવા થઈને? ગરજું થઈને વર્તવું. સ્વામી કે સત્સંગમાં ગરજું થવું, બે ગરજું ના થવું. અલમસ્તી ન દેવી આવવા. અલમસ્તી એટલે બે ગરજું ના થઈ જવું, બે ગરજો થવું નહીં, ગરજ વિના ના થવું, ગરજ વાળા થવું. બાપા ગમે એમ કરજો, ખાડા મારો, પણ કલ્યાણ કરજો. જોઈતા ખાચર ભવાયા જોવા નહોતા ગયા. જોઈતા ખાચર વસ્તા ખાચરના દીકરા, પોતે મંદિરના આગેવાન હતા, સારા હરિભગત હતા, ભવાયા તો જોવા જાય નહીં. શિક્ષાપત્રીમાં લખ્યું છે ભવાયા જોવા ન જવું. બરાબર, આજે જ ભવાયા જોવા જવું ના પડે, ટીવી ચાલુ કરો એટલે ભવાયા રમવા માંડે. બરાબર ને, શિક્ષાપત્રી પાડવાવાળા તો લગભગ એવું કરતા જ ના હોય, ટીવી ચાલુ જ ના કરતા હોય તો સમાચાર સાંભળવા કરતા હશે, બાકી કાંઈ સીઆઈડી બીઆઈડી જોવા તો કરતા જ નહીં હો તમે. પછી એ સીઆઈડી જોયે ને પછી સીઆઈડી જ કરે, બીજું કરે હું? મને ઘણી વખત થાય કે આરું આટલી બધી કથાઓ સાંભળે તો આ લોકો આમ સીઆઈડી કેમ કર્યા કરે બધી અલગ અલગ પ્રકારની? સમજ્યા? તમારી વાત નથી કરતો, આ તો આમ જનરલ બધે સાંભળે. મને થાય કે એને કેમ આવું બધું આમ જાણવાની ને આ બધી કેમ ઈચ્છા થતી હશે, કે આ શું થયું, કેમ થયું, ને આ કયું કૂતરું મળી ગયું, બિલાડું ક્યાં મરી ગયું, ક્યાંથી ખેંચીને ક્યાં દાટ્યું, આ બધા પ્રશ્નો કેમ થતા હશે? પછી મને ખબર પડે કે આમાં થાય છે એવું કે આપણે તો અમૃત પાઈએ છીએ, પણ આ લોકોને પછી બધી સીઆઈડી ને આ બધું બધું ઘણું હાલતું હશે, એટલે એમાંથી પછી એ જ્ઞાન એ મેળવતા હોય ને. આપણું જ્ઞાન તો લે, આપણું જ્ઞાન કલાકનું, એમાંય પાછું આપણો બહુ હેવી ડોઝ હોય, સોનાનું પાત્ર હોય નહીં એટલે દૂધ બધું વહી જાય, અને ઓલું તો બધું જ હંગ્રહીને રહે, અને પેલું તરત યાદ રહે, અને ઘણા તો એવા હોય કે આપણો ડોઝ લીધા પછી તરત જ એ ડોઝ લઈ લેવાનો એટલે આપણો જાય, એટલે માઇન્ડ એ મય જ રહે, આપણામાં થાય જ નહીં, તો આપણે કોઈ દી સંકલ્પ જ નહીં કરવાનો કે આવું થાય, પણ એમ ખ્યાલ આવે કે આવી રીતે થતું હશે. તે ભવાયા જોવા જતા નહોતા, પણ ગામના આગેવાનો કે તમે આગેવાન કેવો હાલો, અને આમાં તો બધાય સુરવીર, તો ખાટલો ઉપાડીને ભગતને લઈ ગયા, બોલો ને,
અને ભવાઈ રમતા અને ખાટલો નાખે, ભગત તો સ્વામિનારાયણ આંખ બંધ કરીને માળા કરે. ભગવાનનો ભગત એવો ને, એને કાંઈ જોયું નહીં. સવારમાં ભવાયા જતા રહ્યા રમીને, 4 વાગે બધો ખેલ પૂરો થઈ ગયો, હવે કોઈ ઘેર મૂકવા થોડા આવે, તે ભગત ખાટલો ખંભે નાખીને ઘેર જતા હતા. તે 2 હરિભગત આમાં મળ્યા. એટલે આ જોઈતા ખાચર માળો આટલો મોટો ભગત કહેવાય, સંતો કે બહુ મોટો, બહુ આગેવાન ને બહુ સારું કરે, વસ્તા બાપુનો વંશ, અને આ ભવાયા જોવા ગયો આજે વાત કહે. અને આવી વાત કહેવાની સ્વામીને બહુ મજા આવે. કોઈની સારી વાત કહેતા તો આવડે નહીં. સ્વામી તમને ખબર નહીં હોય કે કારિયાનીના ત્યાં હતા સ્વામી એક. સ્વામી પાસે કે સ્વામી તમને ખબર નહીં હોય. સ્વામી કે હું ખબર નહીં હોય? તો કે જોઈતા ખાચરને ઓળખો? સ્વામી કે બહુ સારો ભગત. સ્વામી એ તો બસ એ જ પ્રોબ્લેમ છે, તમે જે એવું સમજી બેઠા છો સારો એવું નહીં, આ તો ભવાયા જોવા ગયા હતા એમ. હા સ્વામી કે સારું, આજે વાત. જોઈતા ખાચર આવ્યા મંદિરે સવારમાં. સ્વામી કે જોઈતા કંઠી કાઢ નાખ કે મારી કંઠી પાછી લઈ, આ મંદિરનું પગથિયું ચડતો નહીં. કે ભવાયા જોવા ગયો તો આપણને જો સાધુ આવી રીતે આપણી CID રાખે, ઘેર કેટલા જોવે છે CID. અરે એવી CID રાખીને કે પગથિયે કંઠી કાઢ નાખ તો આપણે ગરજું થઈએ. 2 ગરજો કઈ નહીં, વાંધો નહીં, એક આ પગથિયું નહીં, બીજે પગથિયા છે જ ને, હાલતા થઈ જઈએ. આ મંદિરનો દરવાજો નહીં, બીજા ક્યાં મંદિર ઓછા છે? ઘણી ફેક્ટરીઓ છે કલ્યાણની, ઓછી છે. 2 ગરજું ના થવું. જોઈતા ખાચરને સાધુ કે છે કંઠી કાઢ નાખ, ઉતરી જા પગથિયું, આવતો નહીં મંદિરની અંદર. આગેવાન, મંદિરનો આગેવાન, સામાન્ય હરિભગત નહીં, આખું મંદિર ચલાવવા વાળો, ગામનો આગેવાન, રૂપિયા વાળો, જેના દરબાર ગઢની અંદર સાધુઓ ઉતરે, જેના રૂપિયા સાધુનું પોષણ થાય, ખાવું પીવું સીધું બધું એનું. પણ એ તો માં હોય એ જ છોકરાને વઢે ને, એને ખબર હોય ને, છોકરા પર ભરોસો હોય ને. જોઈતા ખાચર તે દી સ્વામીને કે, સ્વામી ખાસડું મોઢામાં લીધું ને કે હું તો તમારો કૂતરો છું, પણ મારે મંદિર આવ્યા વિના ને તમારા જેવા સાધુના ચરણાર વિના નહીં ચાલે. આને સાચી ગરજ કહેવાય, આવી ગરજ જોઈએ. અને તે દિવસે સ્વામીએ તો પછી જોઈતા ખાચરને કીધું, સારું તારું પ્રાયશ્ચિત આટલું કર નાખજે, પ્રાયશ્ચિત આપ્યું. 2 દિવસ પછી સ્વામીને ખબર પડી કે જોઈતા ખાચર તો ત્યાં માળા કરતા હતા. કુસંગીઓએ કીધું કે એને તો આંખ ખોલીને ઊંચું જોયું નથી, શું છે એને નથી ખબર, એ તો આમ આમ આંખ બંધ કરીને સ્વામી અને સ્વામી માળા કરતા હતા. ત્યારે સાધુ જોઈતા ખાચર આવ્યા ને મંદિરે, સાધુ એને ભેટી પડ્યા ને રડી પડ્યા, જોઈતા મેં તને વગર વાંકે આટલો વઢ્યો તો તને કાંઈ થયું નહીં. ત્યારે જોઈતા ખાચર કે, સાધુ તો અમારી માં છે, માં વઢે એ અમારા હારા માટે જ હોય. આવી ગરજ સત્સંગની જે રાખે એના કલ્યાણ થાય, સહેજે કલ્યાણ થાય, એને કશું કરવું ના પડે. જે ગરજ રાખે ને એને કાંઈ ભાર ના ઉપાડવો પડે. આ છોકરો તમારી ગરજ રાખે છે, નાના છોકરાઓ, તો એને કાંઈ પેન ટૂંકવું પડે એની ચિંતા કરવી પડે છે? તમે કરો છો. એને કોલેજની ફીની ચિંતા તમે કરો છો. ભલે લોન એના નામે લેવી પડે તો પણ તમે ચિંતા કરો છો. એના નામે લોન લેવા માટે અમારે સાઇન કરવી પડે, કો સાઇન કરવી પડે, બીજાની ગોતવી પડે તો ગોતી આવશું. કેમ? કારણ કે ગરજ તમારી રાખે છે એટલે. પણ તમને એમ કહી દે, મારે તમારા કોઈ લેવા દેવા નહીં, હું મારી રીતે કરી લઈશ, તો સારું ભાઈ, દુનિયા મોટી છે જા. પણ ગરજ રાખે છે ત્યાં સુધી તમે એની ચિંતા કરો છો. એવી જ રીતે પરમાત્માની રીત છે, એવી જ સાધુની રીત છે. આવી વાત ને અંતરે રાખશે જન રૂડી રીત, શું નિષ્કુળાનંદ તે ઉપરે પ્રસન્ન થશે પ્રભુ પ્રીત શું. સ્વામી કે આવી વાતને જે અંતરમાં રાખશે, ટૂંકમાં ગરજુ થઈને જે રહેશે, એની ઉપર ભગવાન અતિશય રાજી થશે. આજે મકર સંક્રાંતિના દિવસે મહારાજ ગુરુજી જેવા મોટા પુરુષ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને બધાને આ સત્સંગમાં ગરજુ બનાવે, ક્યારે 2 ગરજુ ન થવા દે. જે કાંઈ થાય છે એમની કૃપાથી થાય છે, એવું આપણને અનુસંધાન જે જે ક્રિયા થાય એમાં અપાવે, એવી એમના ચરણો પ્રાર્થના કરીને કથાને પૂર્ણ કરું છું. ઘનશ્યામ.